सुप्रभातम विद्यार्थी मित्रों, MSB परिवार अंजार एजुकेशनल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 7 विषय विज्ञान में एसिड बेइज अने क्षार में तटस्थीकरण प्रक्रिया अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, सौ प्रथम आप MSB परिवार अंजार यूट्यूब चैनल ने सब्सक्राइब कर देशो कि जेथी आपणे MSB परिवार अंजारना निष्णात शिक्षकों द्वारा धोरण 1-8 तमाम विषयों तैयार करवामां आवता पाठना वीडियो आपने सतत मळता रहे। विद्यार्थी मित्रों, एसिड बेइज अने क्षार एमां एसिड बेइजना गुणधर्मों व्याख्या अने प्रक्रिया तेमज सूचकों द्वारा एसिड बेइजनी परख विषे अभ्यास कर्यो। अहीं आपणे रोजिंदा जीवनमां तटस्थीकरण तथा पाठना स्वाध्यायनो अभ्यास करीशुं। अपचो इनडाइजेशन। विद्यार्थी मित्रों, अपना जठर में हाइड्रोक्लोरिक एसिड हो जे खोराक पाचन में मददरूप थाय छे, परंतु वधु पड़तो एसिड आपणे अपचो करे छे अने ए पीड़ादायक होय छे। माटे आपणे एंटासिड एटले के प्रति एसिड धरावतो मिल्क ऑफ मेग्नेशिया अथवा एवो कोई प्रति एसिड लईए छीए जेथी आपणे एनी असर ने दूर करे छे अने आपणे पीड़ा में राहत आपे छे। कीड़ीनू करड़वू। विद्यार्थी मित्रों, ज्यारे आपणे कीड़ी करड़े छे त्यारे आपणी चामड़ी में फॉर्मिक एसिड नामनू एसिडिक द्रव्य दाखल करे छे। आ एसिडनी असर दूर करवा माटे आपणे बेकिंग सोडा एटले के जिंक कार्बोनेट धरावतुं कैलेमाइन द्रावण चामड़ी पर घसीए छीए जेथी आपणे राहत मळे छे। जमीननी मावजत। रासायणिक खातरोनो वधु पड़तो उपयोग जमीनने एसिडिक बनावे छे। હવે જમીન જ્યારે વધુ એસિડિક હોય કે વધુ બેઝિક હોય તો છોડનો વિકાસ યોગ્ય રીતે થતો નથી। આથી જમીન વધુ એસિડિક હોય તો તેમાં ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કે સ્લેક લાઇમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવવામાં આવે છે, જેથી જમીન કુદરતી રીતે તટસ્થ અને ફળદ્રુપ બને છે। ફેક્ટરી વેસ્ટ એટલે કે કારખાનામાંથી નીકળતો કચરો। વિદ્યાર્થી મિત્રો, ઘણી ફેક્ટરીઓમાં એસિડિક કચરો હોય છે જે સીધો પાણીમાં વેવડાવતા એસિડી માછલી અને જળચર જીવોનો નાશ કરે છે। આમ ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરી તટસ્થ કરવામાં આવે છે જેથી જળચર જીવોને નુકસાન ન થાય। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ પૂરું કર્યું, હવે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ। પ્રશ્ન 1, એસિડ અને બેઇઝ વચ્ચેનો તફાવત જણાવો। વિદ્યાર્થી મિત્રો, એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઇઝ સ્વાદે તુરા હોય છે। એસિડ સ્પર્શે દાહક હોય છે, બેઇઝ સ્પર્શે ચીકણા હોય છે। એસિડ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે એટલે કે એ ભૂલા, અને બેઇઝ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે એટલે કે બેલાભુ। ખાટા ફળોમાં એસિડ હોય છે, સાબુ સોડામાં બેઇઝ હોય છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે, તો તે કેવી પ્રકૃતિ ધરાવે છે? તો અહીં એ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે માટે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે। પ્રશ્ન 3, લીટમસ દ્રાવણનો સ્ત્રોત જણાવો અને ઉપયોગ જણાવો। વિદ્યાર્થી મિત્રો, લીટમસ દ્રાવણનો સ્ત્રોત લાઇકેન છે જેનો ઉપયોગ એસિડ બેઝની ચકાસણી કરવા માટે થાય છે। પ્રશ્ન 4, શું નિસંદિત પાણી એસિડિક બેઝિક કે તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરશો? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નિસંદિત પાણી, એક ગ્લાસ નિસંદિત પાણી લીધું છે, એક કટોરું આપણે એસિડિક દ્રાવણ લીધું છે અને ત્રીજું પાત્રમાં આપણે બેઝિક સાબુનું દ્રાવણ લીધેલું છે। હવે આપણે એસિડિક દ્રાવણમાં આપણે આ ભૂરું લીટમસ પત્ર છે એ શું ફેરફાર થાય છે એ બોડીને જોઈએ છીએ, તો એ ભૂરો લીટમસ પત્ર એસિડિક દ્રાવણમાં નાખતા તે લાલ બને છે। આ જ રીતે લાલ લીટમસ પત્રને બેઝિક દ્રાવણમાં નાખતા એ લાલ લીટમસ પત્ર ભૂરું બને છે, પરંતુ અહીં આપણે ભૂરું લીટમસ પત્ર, આ ભૂરો ભાગ છે જે એ પાણીમાં બોળતા ભૂરું જ રહે છે, જ્યારે લાલ લીટમસ પત્રને પાણીમાં ડૂબાડતા એ લાલ જ રહે છે। આમ પાણીની અંદર લાલ લીટમસ પત્ર લાલ જ રહે છે અને ભૂરું લીટમસ પત્ર ભૂરું જ રહે છે, એટલે કે પાણી જે છે એ એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી, આમ એ પાણી તટસ્થ પ્રવૃત્તિ ધરાવે છે।
પ્રશ્ન પાંચ, એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણ પ્રક્રિયાનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, તટસ્થીકરણ પ્રક્રિયા એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પાણી, ક્ષાર અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. અહીં આપણે એક ઉદાહરણ લઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl અને પાણી એટલે કે H2O બને છે. અહીં થોડી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન છ, સાચા વિધાનમાં T ટ્રુ અને ખોટા વિધાનમાં F ફોલ્સ પર નિશાની કરો. અહીં પહેલું વિધાન, નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, એસિડ લાલને ભૂરું ના બનાવે, ભૂરાને લાલ બનાવે, માટે આ વિધાન ખોટું છે, માટે સામે આપણે F લખશું. બીજું વિધાન, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે, બેઝ એ ભૂરાને લાલ ન બનાવે પણ લાલને ભૂરું બનાવે, માટે આ વિધાન પણ ખોટું છે એટલે કે F. ત્રીજું વિધાન, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે, સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે એટલે કે T લખીશું. સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન પણ સાચું છે એટલે T લખીશું. પાંચમું વિધાન, બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, તો આ વિધાન ખોટું છે કેમ કે એસિડની હાજરીથી દાંતને નુકસાન થાય છે, માટે અહીંયા આપણે ફોલ્સ F લખીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન સાતની અંદર દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની 3 બોટલ રાખેલી છે. કમનસીબે તેના પર લગાડેલ કાંઈ નથી, લખેલ નથી. ગ્રાહકના ઓર્ડર મુજબ પીરસવાની છે. એક એસિડિક પીણું છે, બીજું બેઝિક છે અને ત્રીજું તટસ્થ છે. દોરજી કેવી રીતે નક્કી કરશે કે ગ્રાહકને કયા પીણાની બોટલ પીરસવી? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7ની અંદર દોરજી પાસે રેસ્ટોરન્ટમાં 3 બોટલ છે. આપણે અહીં બોટલના બદલે 2 ગ્લાસ લીધેલ છે અને 1 કપ લીધેલો છે, પ્યાલો લીધેલ છે. હવે એક ગ્લાસ જે છે આમાં નિસંદિત પાણી એટલે તટસ્થ પાણી લીધેલું છે. પ્યાલાની અંદર આપણે એસિડિક દ્રાવણ છે અને બીજા ગ્લાસની અંદર જે વાદળી રંગ જેવું દેખાય છે એ સાબુનું દ્રાવણ એટલે કે બેઝિક દ્રાવણ છે. પરંતુ અહીં દોરજીને 3 દ્રાવણમાં કયું એસિડિક છે કયું બેઝિક છે એ બતાવેલ નથી અને એને ચકાસવું છે, તો એ શું કરશે? તો એ સૌ પ્રથમ એ ભૂરું લિટમસ પત્ર લેશે. ભૂરું લિટમસ પત્ર એ પાણીમાં બોળશે, પાણીમાં ભૂરું લિટમસ પત્ર ભૂરું જ રહે છે. બીજા એક દ્રાવણમાં એ ભૂરું લિટમસ પત્ર બોળે છે, એ ભૂરું લિટમસ પત્ર ભૂરું જ રહે છે. જ્યારે એ વચ્ચેનું દ્રાવણ અહીંયા ત્રીજી બોટલનું, આપણે એ બોટલને બદલે પ્યાલું લીધેલ છે, એટલે એ દ્રાવણની અંદર ભૂરું લિટમસ પત્ર લાલ બની જાય છે, માટે આ દ્રાવણ જે છે એ એસિડ છે. આના ઉપર એ દોરજી એસિડ લખી નાખશે. ત્યારબાદ એ બીજું લિટમસ પત્ર લેશે, લાલ લિટમસ પત્ર, અને એ 3 દ્રાવણની અંદર બોળશે. આ દ્રાવણની અંદર લાલ લિટમસ પત્ર લાલ જ રહે છે અને ભૂરું લિટમસ પત્ર ભૂરું જ રહે છે, માટે આ તટસ્થ છે. આ દ્રાવણ જે છે તટસ્થ છે. અહીં આપણે આ દ્રાવણની પરખ કરી લીધેલ છે કે આ એસિડ છે. હવે ત્રીજું દ્રાવણ આપણે ખ્યાલ જ છે કે બેઝ જ હશે, જે આપણા લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. જોઈએ છીએ આપણે અહીંયા લાલ લિટમસ પત્ર આપણે આ બેઝિક દ્રાવણમાં નાખતા ભૂરું બને છે, એટલે કે આ ત્રીજું પાત્ર જે છે એની અંદર રહેલું દ્રાવણ એ બેઝ છે, જે ભૂરાને લાલ બનાવે છે. એ ભૂલા એટલે કે એસિડ ભૂરાને લાલ બનાવે, બે લાભુ એટલે કે બેઝ લાલને ભૂરું બનાવે, અને લાલને લાલ જ રાખે અને ભૂરાને ભૂરું જ રાખે, એ ત્રીજું દ્રાવણ એ તટસ્થ દ્રાવણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, જે ખોરાક પાચનમાં મદદરૂપ થાય છે, પરંતુ વધુ પડતો એસિડ આપણે અપચો કરે છે અને એ પીડાદાયક હોય છે, માટે આપણે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા એવો કોઈ પ્રતિ એસિડ લઈએ છીએ, જેથી આપણે એની અસરને દૂર કરે છે અને આપણે પીડામાં રાહત આપે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે. આ એસિડની અસર દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા એટલે કે ઝીંક કાર્બોનેટ ધરાવતું કેલેમાઇન દ્રાવણ ચામડી પર ઘસીએ છીએ, જેથી આપણે રાહત મળે છે. ફેક્ટરી વેસ્ટ એટલે કે કારખાનામાંથી નીકળતો કચરો. વિદ્યાર્થી મિત્રો, ઘણી ફેક્ટરીઓમાં એસિડિક કચરો હોય છે, જે સીધો પાણીમાં વેવડાવતા એસિડિક માછલી અને જળચર જીવોનો નાશ કરે છે. આમ
ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરી તટસ્થ કરવામાં આવે છે જેથી જળચર જીવોને નુકસાન ન થાય. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9, આપણી પાસે અહીં એક માત્ર હળદરનું સૂચક આપેલું છે અને આપણી પાસે સામે 3 દ્રાવણ આપેલા છે, જેમાં એક દ્રાવણ જે છે એ બેઝ હોઈ શકે, એક દ્રાવણ એસિડ હોઈ શકે અને એક દ્રાવણ તટસ્થ એટલે કે ખાંડનું દ્રાવણ હોઈ શકે. હવે આ 3 દ્રાવણમાંથી કયું એસિડ છે, કયું બેઝ છે અને કયું તટસ્થ એટલે કે ખાંડનું દ્રાવણ છે આપણે ચકાસવાનું છે. તો સૌ પ્રથમ આપણે આ જે દ્રાવણ જે છે એક પાત્રમાં લીધું અને તેની અંદર ખાંડનું દ્રાવણ એડ કર્યું, હળદરનું દ્રાવણ એડ કરીએ છીએ. તો હળદર સાથે લાલ રંગ આપે છે એ બેઝ પ્રકૃતિ ધરાવે છે, માટે આ જે છે એ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝનું દ્રાવણ છે એ નક્કી થઈ ગયું. આના પર આપણે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખી નાખશું. ત્યારબાદ બાકીના બે દ્રાવણો જે છે એની અંદર આપણે એક બે ચમચી એક દ્રાવણ લેશું અને આપણું જે બેઝિક દ્રાવણ છે એની અંદર એડ કરશું. તેની અંદર હળદરના સૂચકનો ઉપયોગ કરીશું. અહીં હળદરનો સૂચક નાખતા એ એકદમ લાલ રંગ આપે છે, માટે આની અંદર રહેલું દ્રાવણ એ બેઝ સાથે ભળીને હળદર ઉમેરતા લાલ રંગ આપે છે, માટે આ દ્રાવણ તટસ્થ દ્રાવણ છે. હવે આ બેઝ દ્રાવણ છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, આ બેઝ દ્રાવણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, જ્યારે આ દ્રાવણ તટસ્થ દ્રાવણ એટલે ખાંડનું દ્રાવણ છે. હવે બાકી બધું એ આપણું હાઇડ્રોક્લોરિક એસિડ હશે, છતાં આપણે એની ચકાસણી કરી લઈએ. આપણે જે એસિડિક દ્રાવણ છે એ લીધું, એની અંદર થોડું બેઝિક દ્રાવણ ઉમેર્યું, બંનેને હલાવતા થોડુંક ગરમ લાગે છે એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ ઉષ્મા અહીં ઉત્પન્ન થાય છે. અને હવે આની અંદર આપણે હળદરનું દ્રાવણ ઉમેરીએ છીએ સૂચક તરીકે, તો કશો જ ફરક પડતો નથી. એટલે ફાઇનલ છે કે આની અંદર રહેલું દ્રાવણ જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ છે. અહીં પાણી જેવું દેખાતું દ્રાવણ જે છે એ ખાંડનું દ્રાવણ છે, તટસ્થ દ્રાવણ છે. અને અહીં આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ઘરે બેઝિક દ્રાવણ બનાવેલું છે સાબુથી, એટલે આ બેઝિક દ્રાવણ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 ની અંદર ભૂરા લિટમસ પત્રને આપણે અહીં 3 ભૂરા લિટમસ પત્રો લીધેલા છે અને આપણી પાસે અહીં સામે 3 દ્રાવણ પણ પડ્યા છે. હવે ભૂરું લિટમસ પત્ર ભૂરું જ રહે છે, તો એ દ્રાવણ કઈ પ્રકૃતિ ધરાવે છે જોઈએ છીએ. તો અહીં આ દ્રાવણ જે છે એની અંદર ભૂરું લિટમસ પત્ર નાખતા આ ભૂરું લિટમસ પત્ર લાલ બને છે, માટે આ દ્રાવણ જે છે એ એસિડિક છે. અહીં આપણે આવા દ્રાવણનો ઉપયોગ કરવાનો નથી, પણ આપણે એવું દ્રાવણ છે બાકીના બે દ્રાવણમાં જોઈએ તો અહીં ભૂરું ભૂરું જ રહે છે, આની અંદર પણ ભૂરું ભૂરું જ રહે છે, માટે આ જે બે દ્રાવણ છે એ બેઝિક પ્રકૃતિ અથવા તો તટસ્થ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. બાળમિત્રો, અહીં સૂચક આધારિત એક કોષ્ટક આપેલ છે જેમાં લાલ લિટમસ પત્ર લાલ રંગનું છે જે બેઝ સાથે ભૂરું બને છે. ભૂરું લિટમસ પત્ર એસિડ સાથે લાલ રંગ આપે છે, હળદર બેઝ સાથે લાલ રંગ આપે છે, જાસૂદ જાંબલી રંગનું હોય છે જે એસિડ સાથે ઘેરા ગુલાબી એટલે કે મેજેન્ટા અને બેઝ સાથે લીલો રંગ બનાવે છે, અને અન્ય બે સૂચકો ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ પણ આપેલ છે. ફિનોલ્ફથેલિન એસિડ સાથે રંગવિહીન રહે છે અને બેઝ સાથે ગુલાબી રંગ આપે છે, જ્યારે મિથાઇલ ઓરેન્જ એ એસિડ સાથે લાલ રંગ અને બેઝ સાથે પીળો રંગ આપે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11મો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન 11 સૂચક આધારિત ખરા ખોટા બતાવવાના છે. 1. એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. 2. જો કોઈ સૂચક એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી, તો આ વિધાન પણ ખોટું છે. C. જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે પણ રંગ પરિવર્તન દર્શાવતું નથી, તો આ વિધાન પણ ખોટું છે. વિધાન D. એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન D જે છે એ માત્ર સાચું છે, આપણે અગાઉ એ સૂચકના કોષ્ટકમાંથી સમજી શકીએ છીએ. ધન્યવાદ.
आशा है कि विद्यार्थी मित्रों आपने आ पाठ में बराबर समझ मळी हशे। हूँ फरीथी तमने विनंती करी दऊँ कि MSB परिवार अंजार यूट्यूब चैनल आपे सब्सक्राइब न करी हो तो जल्दी थी सब्सक्राइब करी लेशो, जेथी आपनी MSB परिवार ना निष्णात शिक्षकों द्वारा तैयार करवामां आवता 1-8 धोरणना तमाम विषयों वीडियो आपने सतत मळता रहे। आभार KS खीमाणी, शाळा नंबर 7, MSB परिवार अंजार।